Assalamualaikum to all my dear students. I am Fazila Pare from A.I. Mullah High School, Umarwara. Standard 10, subject English. Students, आपने read 18 ना चार विचार कौशल्य आपने विचारवानी क्षमता वधारवाना चरणों जोई गया हता. आपने आज पांचमा चरण थी जुवानो छे. बराबर चालो तो आपने पांचमा चरण थी शुरू करिए. पांचमो फर्स्ट इम्पोर्टंट प्रायोरिटीज એટલે કે FIP આ જે સાઇટમાં લખ્યા છે તે એના શોર્ટ ફોર્મ છે. એટલે કે પહેલી ઇમ્પોર્ટન્ટ મહત્વની પ્રાયોરિટી કઈ છે તે જુઓ. ચાલો ધીસ સ્ટેપ્સ હેલ્પ્સ યુ ઇવેલ્યુએટ એન્ડ ચૂઝ અમોંગ ધી મેની પોસિબિલિટીઝ યુ થોટ અપ બાય ફોલોવિંગ સ્ટેપ્સ 1-4. સપોઝ સમવન વોન્ટ્સ ટુ બોરો મની ફ્રોમ યુ. કન્સિડર ઓલ ફેક્ટર્સ and then choose the 3 most important. The top priority might be when it be repaid. Can you trust the borrower? What does he want it for? Feel what is important and think about it. Jo panchma charan ma shu chhe teke these steps help you evaluate and choose among the many possibilities you thought up by following steps 1-4. આપણે સ્ટેપ્સ 1-4માં આપણે વિચારેલી વિવિધ સંભાવનાઓનું મૂલ્યાંકન કરી પસંદગી કરવામાં આ ચરણ તમને ઉપયોગી થશે. સપોઝ સમવન વોન્ટ્સ ટુ બોરો મની ફ્રોમ યુ. સપોઝ માની લો કે તમારી પાસેથી પૈસા કોઈને ઉછીના લેવા છે. કોઈ પૈસા તમારી પાસે ઉછીના માંગી રહ્યું છે તો તમે ડાયરેક્ટ તો પૈસા આપી નથી દેવાના ને. તમે વિચારશો ને તો શું કહે છે જુઓ. કન્સાઇડર ઓલ ફેક્ટર્સ એન્ડ ધેન ચૂઝ ધી 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બધા પાસાનો વિચાર કરી 3 મહત્વના પાસાઓ પસંદ કરો. ધ ટોપ પ્રાયોરિટી માઇટ બી. પહેલી પ્રાથમિકતા કઈ હોવી જોઈએ એમ ટોપ પ્રાયોરિટી કઈ હોવી જોઈએ તે જુઓ. વેન વિલ ઇટ બી રિપેઇડ. તે પૈસા પાછા ક્યારે ચૂકવશે. એટલે કે ઉછીના લેનાર વ્યક્તિ તમને પૈસા ક્યારે ચૂકવશે તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં હોવું જોઈએ. તો ટોપ પ્રાયોરિટી કઈ હોવી જોઈએ કે આ વેન વિલ ઇટ બી રિપેઇડ. તે પૈસા પાછો ક્યારે ચૂકવશે. કેન યુ ટ્રસ્ટ ધી બોરોવર. આ ઉછીના લેનાર વ્યક્તિ ઉપર તમને વિશ્વાસ છે. વોટ ડઝ હી વોન્ટ ઇટ ફોર. પૈસા તેને શા માટે જોઈએ છે. ફીલ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ થિંક અબાઉટ ઇટ. મહત્વના પાસાને ઓળખી કાઢી તેના પર વિચાર કરો અને પછી આપણે કામ આગળ કરવાનું. બરાબર. તો હવે આપણે છઠ્ઠો સ્ટેપ જોઈએ. છઠ્ઠા સ્ટેપમાં શું છે. અલ્ટરનેટિવ પોસિબિલિટીઝ એન્ડ ચોઈસીસ APC. શક્યતાઓ ચોઈસ આપણી પસંદગી અલ્ટરનેટિવ બદલાવ. એડિશન ઇન સર્ચિંગ ફોર અ લાઇટ બલ્બ ફિલામેન્ટ ટ્રાઇડ થાઉઝન્ડ્સ ઓફ અનલાઇકલી મટીરિયલ્સ ઇન્કલુડિંગ કોર્ક ફિશિંગ લાઇન એન્ડ ટાર. ધ કી ટુ ફાઇન્ડિંગ અલ્ટરનેટિવ્સ ઇઝ ટુ લુક ફોર પોસિબિલિટીઝ. લુક આઉટસાઇડ યોર યુઝ્યુઅલ થિંકિંગ પેટર્ન. લર્ન ટુ થિંક વાઇલ્ડ. લેટ યોર સેલ્ફ ઇમેજિન ઓલ કાઇન્ડ ઓફ પોસિબિલિટીઝ ઇન્કલુડિંગ ધોઝ હુ લુક ઇમ્પ્રેક્ટિકલ ઓર રિડિક્યુલસ. પરમિટ યોર માઇન્ડ ટુ ફ્લોટ ધેર ફ્લોટ ફ્રી એન્ડ ટુ ટેક વોટ ઇટ ઓફર્સ. જુઓ શું કહે છે અહીંયા. એડિશન ઇન સર્ચિંગ ફોર અ લાઇટ બલ્બ ફિલામેન્ટ ટ્રાઇડ થાઉઝન્ડ્સ ઓફ અનલાઇકલી મટીરિયલ્સ ઇન્કલુડિંગ કોર્ક ફિશિંગ લાઇન એન્ડ ટાર. એડિશને વીજળીના બલ્બના ફિલામેન્ટની શોધ કરવામાં
બૂચ, માછલી પકડવાનો તાળ અને ડામણ સહિત હજારો અનપેક્ષિત પદાર્થોને અજમાવી જોયેલા. ધ કી ટુ ફાઇન્ડિંગ અલ્ટરનેટિવ્સ ઇઝ ટુ લુક ફોર પોસિબિલિટીઝ આઉટસાઇડ યોર યુઝ્યુઅલ થિંકિંગ પેટર્ન. તમારી સામાન્ય વિચાર કરવાની પદ્ધતિના ક્ષેત્રે બહારની સંભાવનાઓ શોધવી, અલ્ટરનેટિવ્સ એટલે કે વિકલ્પો શોધવાની ચાવી છે. શું છે? વિકલ્પો શોધવાની ચાવી છે. લર્ન ટુ થિંક વાઇલ્ડ, સાહસિક રીતે વિચારતા શીખો. લેટ યોર સેલ્ફ ઇમેજિન ઓલ કાઇન્ડ ઓફ પોસિબિલિટીઝ ઇન્ક્લુડિંગ ધોઝ વિચ લુક ઇમ્પ્રેક્ટિકલ ઓર રિડિક્યુલસ. જુઓ શું કહે છે, અવ્યવહારુ અથવા હાસ્યાસ્પદ લાગતી સંભાવનાઓ સહિત દરેક પ્રકારની સંભાવનાઓની કલ્પના કરો. ઇમ્પ્રેક્ટિકલ એટલે કે અવ્યવહારુ, રિડિક્યુલસ એટલે કે હાસ્યાસ્પદ એટલે કે અવ્યવહારુ અથવા તો હાસ્યાસ્પદ લાગતી સંભાવનાઓ સહિત દરેક પ્રકારની સંભાવનાઓની કલ્પના કરો. પરમિટ યોર માઇન્ડ ટુ ફ્લોટ ફ્રી એન્ડ ટુ ટેક વોટ ઇટ ઓફર્સ. તમારા મનને મુક્તપણે વિહળવા દો અને તે જે આપે તે સ્વીકારી લ્યો. હવે આપણે સાતમી ત્રિક જોઈએ. સાતમા સ્ટેપમાં શું છે, અધર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, બીજાનો પોઈન્ટ ઓફ વ્યૂ. બીજાનો શું એ છે, તે આપણા વિચાર છે, તેનું શોર્ટ ફોર્મ શું છે, OPV. ચાલો આપણે જોઈએ. અ પ્રોબ્લેમ નોર્મલી જનરેટ્સ આઉટ ઓફ કોન્ફ્લિક્ટ્સ વિથ અધર્સ. યુ વિલ બેટર બી એબલ ટુ ફાઇન્ડ અ સોલ્યુશન ઇફ યુ ટ્રાય ટુ લુક એટ ધ સિચ્યુએશન ફ્રોમ ધી અધર્સ પોઈન્ટ ઓફ વ્યૂ. જુઓ સાતમી સ્ટેપમાં શું કહે છે, એટલે કે અ પ્રોબ્લેમ નોર્મલી જનરેટ્સ આઉટ ઓફ કોન્ફ્લિક્ટ્સ વિથ અધર્સ એટલે કે બીજા સાથેના સંઘર્ષથી સમસ્યાઓ સર્જાય છે. બીજાની દ્રષ્ટિએ તમે પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરશો. યુ વિલ બી બેટર બી એબલ ટુ ફાઇન્ડ અ સોલ્યુશન ઇફ યુ ટ્રાય ટુ લુક એટ ધી સિચ્યુએશન ફ્રોમ અધર્સ પોઈન્ટ ઓફ વ્યૂ. એટલે કે તમે બીજાની દ્રષ્ટિએ પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરશો તો તમે તેનો ઉકેલ સારી રીતે શોધી શકશો. એઝ્યુમ ધેટ યુ બાય અ મોબાઈલ ફ્રોમ ડીલર હુ હિમસેલ્ફ સજેસ્ટેડ યુ ટુ બાય અ પર્ટિક્યુલર મોડલ. સમહાઉ ઇટ ડઝન્ટ વર્ક પ્રોપરલી. યુ કેન ડુ ટુ થિંગ્સ. યુ કેન ગીવ બેક ધી ડિફેક્ટિવ પીસ એન્ડ ડિમાન્ડ યોર મની બેક. Or you can put yourself in his place. If you ask money back, the dealer would feel offended. But if you appeal to his sense of self-respect, he is likely to exchange mobile for a much better one. Without charging you the difference is in cost. You might have heard the saying, you can catch more flies with honey than with vinegar. જુઓ અહીંયા શું કહે છે, એઝ્યુમ ધેટ યુ બાય અ મોબાઈલ ફોન અ ડીલર હુ હિમસેલ્ફ સજેસ્ટેડ યુ ટુ બાય અ પર્ટિક્યુલર મોડલ. ધારી લો, એઝ્યુમ એટલે કે ધારી લો કે તમે એક વેપારી પાસેથી, અ ડીલર એટલે કે વેપારી પાસેથી મોબાઈલ ખરીદો છે. આ વેપારી જાતે જ સજેસ્ટેડ એટલે કે આ વેપારીએ જાતે જ કોઈ એક ચોક્કસ મોડલ ખરીદવા તમને સૂચવ્યું. સમહાઉ ઇટ ડઝન્ટ વર્ક પ્રોપરલી. ગમે તેમ પણ તે બરાબર ચાલતું નથી. યુ કેન ડુ ટુ થિંગ્સ.
તમે બે વસ્તુ કરી શકો. કઈ કઈ? ઠીક છે, પહેલી વસ્તુ આ, યુ કેન ગીવ બેક ધ ડિફેક્ટિવ પીસ એન્ડ ડિમાન્ડ યોર મની બેક. તમે આ જે ખામીવાળું મોડલ પાછું આપી તમારા પૈસા પાછા આપવા પાછા માંગણી કરો. અથવા તો પછી ઓર બીજું, ઠીક છે, યુ કેન પુટ યોર સેલ્ફ ઇન હિઝ પ્લેસ. તમે તમારી જાતને તેની જગ્યાએ મૂકો. ઇફ યુ આસ્ક મની બેક ધ ડીલર વુડ ફીલ ઓફેન્ડેડ. જો તમે પૈસા માંગશો તો વેપારીને શું થશે? દુઃખ થશે. બટ ઇફ યુ અપીલ ટુ હિઝ સેન્સ ઓફ સેલ્ફ રિસ્પેક્ટ. પણ તમે જો તેના સ્વાભિમાનને અસર પહોંચાડી શકો તો શક્ય છે કે હી ઇઝ લાઇકલી ટુ એક્સચેન્જ ધ મોબાઈલ ફોર અ મચ બેટર વન વિધાઉટ ચાર્જિંગ યુ ધ ડિફરન્સ ઇન કોસ્ટ. જો તમે સ્વાભિમાનને અસર પહોંચાડી શકો તો શક્ય છે કે તે કિંમતનો તફાવત લીધા સિવાય તમને વધુ સારો મોબાઈલ બદલવામાં મદદ આપશે. યુ માઇટ હેવ હિયર્ડ ધી સેઇંગ. તમે કહેવત તો સાંભળી જ હશે. કઈ કહેવત? તે જુઓ, યોર કેન કેચ મોર ફ્લાઇઝ વિધાઉટ હની ધન વિથ વિનેગર. સરકા કરતાં મધથી તમે વધુ માખીઓ પકડી શકશો. બરાબર? એટલે કે આપણે કોઈની સાથે દાદાગીરી કરવા વગર તેને સમજીને પ્યાર મહોબ્બતથી જો વાત કરીએ તો કદાચ આપણે વધારે સારી રીતે સમજી શકીએ. એટલે અહીંયા તમને કહેવત બતાવી, સેઇંગ એટલે કે કહેવત. બરાબર? કઈ કહેવત છે? યોર કેન કેચ મોર ફ્લાઇઝ વિથ હની ધેન વિથ વિનેગર. સરકા કરતાં મધથી તમે વધુ માખીઓને પકડી શકશો. બરાબર? ચાલો આપણે આગળ જોઈએ. 7 ways ટુ ઇમ્પ્રૂવ મેમરી. યાદશક્તિ સુધારવાની 7 રીતો. ઇમ્પ્રૂવ મેમરી એટલે કે યાદશક્તિ સુધારવાની 7 રીતો. કઈ કઈ? આપણે અંદર જોઈશું. પહેલાં જોઈએ આગળ. કેન મેમરી બી ઇમ્પ્રૂવ્ડ? ઓફકોર્સ યસ, ઇટ કેન બી ઇમ્પ્રૂવ્ડ બાય એની વન વિથ નોર્મલ ઇન્ટેલિજન્સ. શું કહે છે? મેમરી ઇમ્પ્રુવમેન્ટ્સ મીન્સ ઇમ્ફેસાઇઝિંગ ઇમ્પ્રેશન્સ વી હેવ ગોટ ફ્રોમ અવર એક્સપિરિયન્સીસ ઇન લાઈફ. ધ ક્લિયરર ધ ઇમ્પ્રેશન્સ એન્ડ ધ નીટર યોર મેન્ટલ સ્ટોર હાઉસ, ધ ઇઝીયર ઇટ વિલ બી ટુ રિમેમ્બર. હિયર આર ધી 7 સ્ટેપ્સ. જુઓ અહીંયા શું કહે છે? કેન મેમરી બી ઇમ્પ્રૂવ? યાદશક્તિ સુધારી શકાય ખરી કે? ઓફકોર્સ યસ, અલબત્ત હા, ઓફકોર્સ સુધારી શકાય. ઇટ કેન બી ઇમ્પ્રૂવડ બાય એની વન વિથ નોર્મલ ઇન્ટેલિજન્સ. સામાન્ય બુદ્ધિ ધરાવતી કોઈ પણ વ્યક્તિ યાદશક્તિ સુધારી શકે છે. મેમરી ઇમ્પ્રુવમેન્ટ મીન્સ એમ્ફેસાઇઝિંગ ઇમ્પ્રેશન્સ એટલે કે છાપ. એટલે કે આપણે જીવનમાં શું કહે છે? વી હેવ ગોટ ફ્રોમ અવર એક્સપિરિયન્સ ઇન લાઈફ. આપણા જીવનમાં થયેલા યાદ, જુઓ શું કહે છે? મેમરી ઇમ્પ્રૂવ મીન્સ એટલે કે યાદશક્તિ સુધારવી એટલે આપણા જીવનમાં થયેલા અનુભવોની છાપ દ્રઢ કરવી. શું કરવી? ઇમ્પ્રેશન એટલે કે છાપ, છાપને એકદમ દ્રઢ કરવી. The clearer the imprisons and the neater your mental storehouse, the easier it will be to remember. તમારી છાપ જેટલી સ્પષ્ટ અને નીટર એટલે કે એકદમ એ નીટર યોર મેન્ટલ સ્ટોર હાઉસ એટલે કે તમારો માનસિક ભંડાર જેટલો સુગર નીટર એટલે કે સુગર હશે, ધ ઇઝીયર ઇટ વિલ બી ટુ રિમેમ્બર. એટલું યાદ રાખવું સરળ હશે. હિયર આર ધી 7 સ્ટેપ્સ. આ છે તેના 7 પગલાં. નીચે આપણે
યાદશક્તિ વધારવાના 7 પગલાં જોઈએ. પહેલું પગલું રિપીટેશન. રિપીટેશન એટલે કે પુનરાવર્તન. આપણે પુનરાવર્તન કરવાથી આપણી યાદશક્તિ વધી શકે છે. જુઓ, રિપીટેશન ઇઝ અ પ્રાઇમરી બટ લીસ્ટ ઇન્ટરેસ્ટિંગ મેથડ ઓફ મેમરાઇઝિંગ. યુ કેન લર્ન એન્ડ રિમેમ્બર ઓલમોસ્ટ એનીથિંગ ઇફ યુ હેવ ધ પેશન્સ ટુ રિપીટ ઇટ ઓફન ઇનફ. જુઓ શું કહે છે, રિપીટેશન ઇઝ અ પ્રાઇમરી બટ લીસ્ટ ઇન્ટરેસ્ટિંગ મેથડ ઓફ મેમરાઇઝિંગ. પુનરાવર્તન એ યાદ કરવાની મૂળભૂત પણ ઓછી રસપ્રદ રીત છે. યુ કેન લર્ન એન્ડ રિમેમ્બર ઓલમોસ્ટ એનીથિંગ ઇફ યુ હેવ ધ પેશન્સ ટુ રિપીટ ઇટ ઓફન ઇનફ. તમારામાં વારંવાર પુનરાવર્તન કરવાની ધીરજ હોય તો તમે કંઈ પણ શીખી શકો અને તેને યાદ રાખી શકો છો. બરાબર. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે વાંચવા બેસો છો ત્યારે તમે વારંવાર તે વસ્તુને પુનરાવર્તન કર્યા કરો તો તે વસ્તુ તમને યાદ રહી જાય છે અને તમે આસાનીથી તેને પરીક્ષામાં લખી શકો છો. બરાબર. એકને એટલે કે એકને એક લીટીને નહીં ગોખવાનું નથી. અહીંયા પુનરાવર્તન કરવાનું એટલે કે આ કોઈ પણ વસ્તુને આપણે ધ્યાનથી વારંવાર વાંચીશું તો આપણું શું થશે, આપણી યાદદાસ્ત વધી જશે, એટલે કે આપણને યાદ થઈ જશે તે વસ્તુ. બરાબર. આનો ઉપયોગ તો આપણે કરીએ છીએ. હવે બીજી ટ્રીક જોઈએ. બીજી ટ્રીક શું છે, ઇન્વોલ્વિંગ સેન્સીસ, જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ. બ્રિંગિંગ એઝ મેની ઓફ યોર સેન્સીસ એઝ પોસિબલ હેલ્પ્સ ઇન મેમોરાઇઝેશન. ઇફ યુ સી એન એપલ યુ વુડ કેરી અ સર્ટેન ઇમ્પ્રેશન ઓફ ઇટ, બટ ઇફ યુ લિફ્ટ ઇટ, સ્મેલ ઇટ, ટેસ્ટ ઇટ, યુ કેન ક્રિએટ અ ક્લિયર એન્ડ મોર લાસ્ટિંગ મેમરી. જુઓ બીજી સ્ટેપમાં શું કહે છે, તે કે જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ કરવો જોઈએ. જ્ઞાનેન્દ્રિયોનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ, તે બ્રિંગિંગ એઝ મેની ઓફ યોર સેન્સીસ એઝ પોસિબલ હેલ્પ્સ ઇન મેમરાઇઝેશન. શક્ય તેટલી વધુ જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ તમને યાદરૂપ કરવામાં મદદરૂપ થશે. ઇફ યુ સી એન એપલ યુ વુડ કેરી અ સર્ટેન ઇમ્પ્રેશન ઓફ ઇટ. એ જો તમે એક સફરજન જુઓ તો તમારા મનમાં એક છાપ પડશે. બરાબર. સફરજન આપણે જોયેલું છે બધાએ, તો આપણા મનમાં સફરજનની એક છાપ છે કે સફરજન આ રીતનું આવે. બરાબર. બટ ઇફ યુ લિફ્ટ ઇટ, સ્મેલ ઇટ, ટેસ્ટ ઇટ, યુ કેન ક્રિએટ અ ક્લિયર એન્ડ મોર લાસ્ટિંગ મેમરી. પણ જો તમે તેને પકડો, લિફ્ટ ઇટ એટલે કે પકડો, સ્મેલ ઇટ સૂંઘો, ટેસ્ટ ઇટ ચાખો, યુ કેન ક્રિએટ અ ક્લિયર એન્ડ મોર લાસ્ટિંગ મેમરી. તો તમે એક સ્પષ્ટ અને વધુ લાંબા સમય સુધી ટકી શકે તેવી યાદ ઊભી કરી શકો. બરાબર. આપણે બધાએ સફરજનને પકડેલું પણ છે, ખાધેલું પણ છે, તો આપણને સફરજન વિશે બધી જ માહિતી છે ને, કે સફરજન આવું આવે આ આવે. તો તે એમ કે તમારી જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ કરશો તમે તો તમારી યાદશક્તિ વધશે. બરાબર. ત્રીજું, પાવર ઓફ અટેન્શન, એટલે કે ધ્યાનની શક્તિ. અટેન્શન એટલે કે ધ્યાન, ધ્યાનની શક્તિ. યુઝ યોર પાવર ઓફ ઓબ્ઝર્વેશન, કોન્સન્ટ્રેશન એન્ડ અટેન્શન. અટેન્શન મીન્સ સાઇડ ટ્રેકિંગ એવરીથિંગ એક્સેપ્ટ ઇટ થ્રુ ઓર એક્સપિરિયન્સ યુ વોન્ટ ટુ રિમેમ્બર. શું કહે છે, યુઝ યોર પાવર ઓફ ઓબ્ઝર્વેશન, તમારી નિરીક્ષણ શક્તિ, કોન્સન્ટ્રેશન એકાગ્રતા એન્ડ અટેન્શન અને ધ્યાનની શક્તિનો ઉપયોગ કરો. એટલે કે તમે જો રીડ કરવા બેઠેલા હો તો તમારી નિરીક્ષણ શક્તિ એકાગ્ર થઈને એકદમ ધ્યાનથી વાંચશો તમે તો તમને જરૂરથી યાદ થશે. તો જુઓ શું કહે છે અહીંયા, તમારી નિરીક્ષણ શક્તિ, એકાગ્રતા અને ધ્યાનની શક્તિનો ઉપયોગ કરો. અટેન્શન મીન્સ સાઇડ ટ્રેકિંગ. સાઇડ ટ્રેકિંગ એટલે કે અવોઇડિંગ, બીજી બધી વસ્તુ તરફ ધ્યાન આપવું નહીં. એવરીથિંગ એક્સેપ્ટ થ્રુ ઓર એક્સપિરિયન્સ યુ વોન્ટ ટુ રિમેમ્બર. તમે જો
વિચાર કે અનુભવને યાદ રાખવા માંગો છો તે સિવાયનું બધું જ છોડી દેવું એટલે કે ધ્યાન. અટેન્શન એટલે શું, ધ્યાન એટલે શું, એટલે કે બીજી બધી વસ્તુને યાદ રાખવા કરતાં તમે જે વસ્તુનો વિચાર કે અનુભવ યાદ રાખવા માંગો છો તે સિવાયનું બધી જ વસ્તુને છોડી દેવું એટલે કે ધ્યાન. બરાબર, હવે દાખલા તરીકે આપણે રીડ કરવા બેઠા છે, આપણે વાંચી રહ્યા છે, તો વાંચતી વખતે આપણને સિરિયલ યાદ આવવી ન જોઈએ, ખાવાનું યાદ આવવું ન જોઈએ, આપણું ધ્યાન કઈ તરફ હોવું જોઈએ, ફક્ત અને ફક્ત વાંચવામાં જ. તો તેને શું કહેવાય, ધ્યાનની શક્તિ. તો આ રીતે પણ તમારી યાદશક્તિ ઇમ્પ્રૂવ થઈ શકે. બરાબર, ચોથું અસોસિએશન એટલે કે વિચારોનું સાહચર્ય. ઇમેજિન સમવન ટેલિંગ યુ હિઝ નેમ એન્ડ એડ્રેસ. મોહન ટુ ગાંધીનગર ગાંધી રોડ એન્ડ ઓબ્વિયસ એસોસિએશન કેન બી બિલ્ટ. મોહનદાસ કરમચંદ ગાંધી, ડેટ બર્થ ડેટ 2 ઓક્ટોબર. એવરી વન હેઝ ઇન હિઝ માઇન્ડ મેની ફેક્ટ્સ ટુ વિચ હી કેન કનેક્ટ ન્યૂ ફેક્ટ્સ બાય અસોસિએશન. બટ રિમેમ્બર ધ સિમ્પલ અવર અસોસિએશન્સ ધ લીસ બર્ડન ક્રિએટ એન્ડ મેમરી. જુઓ શું કહે છે, વિચારોનું સહચાર્ય. ઇમેજિન સમવન ટેલિંગ યુ હિઝ નેમ એન્ડ એડ્રેસ. જુઓ, ઇમેજિન, ધારો કે કોઈએ તમને તેનું નામ અને સરનામું કહે છે, ફક્ત શું કહ્યું, મોહન ટુ ગાંધી રોડ. હવે મોહન ટુ ગાંધી રોડ આના ઉપરથી આપણે શું કહી શકીએ, ઠીક છે, એન ઓબ્વિયસ અસોસિએશન, એનું જોડાણ કરો. અસોસિએશન એટલે કે જોડાણ કરવું. બરાબર, તો શું કહે છે, એનું જોડાણ કરો. અસોસિએશન કેન બી બિલ્ટ, સ્પષ્ટ સાહચાર્ય આ રીતે સ્થાપિત કરી શકાય. શું, કે મોહન એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી, બર્થ ડેટ 2 ઓક્ટોબર. બરાબર, તો આ આપણે શું કર્યું, તેને વિચાર કર્યો એમ. એવરી વન હેઝ ઇન હિઝ માઇન્ડ, દરેકના મનમાં એવી ઘણી માહિતી હોય છે. મેની ફેક્ટ્સ ટુ વિચ હી કેન કનેક્ટ ન્યૂ ફેક્ટ્સ બાય અસોસિએશન્સ, એટલે કે જેની સાથે એ સહચાર્ય દ્વારા નવી હકીકતો જોડી શકે છે. બટ રિમેમ્બર, પરંતુ યાદ રાખજો, ધ સિમ્પલ અવર અસોસિએશન્સ ધ લેસ બર્ડન ક્રિએટ એન્ડ મેમરી. પણ યાદ રાખો, જેટલા સરળ આપણા સહચાર્ય એટલો ઓછો બોજો આપણી યાદશક્તિ પર પડશે. બરાબર, હવે આપણે પાંચમી ત્રિક જોઈએ. પાંચમી ત્રિક શું છે, ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ એટલે કે રસ. રસ, કોઈ પણ વિષય હોય તો આપણે તેની અંદર રસ હોય તો જ આપણે તેને સમજી શકીએ અને આગળ વધી શકીએ. બરાબર, તો જુઓ, ઇન્ટરેસ્ટ એટલે કે રસ. ઇફ યુ આર જેન્યુઅનલી ઇન્ટરેસ્ટેડ ઇન ધી સબ્જેક્ટ, યુ વિલ નેવર ફોગેટ ઇટ. ટ્રાય ટુ ડેવલપ ડીપ ઇન્ટરેસ્ટ ઇન ધ સબ્જેક્ટ્સ ઓર સિચ્યુએશન્સ યુ વોન્ટ ટુ રિમેમ્બર. જુઓ શું કહે છે, ઇફ યુ આર જેન્યુઅનલી ઇન્ટરેસ્ટેડ ઇન ધ સબ્જેક્ટ, યુ વિલ નેવર ફોગેટ ઇટ. જો તમને વિષયમાં ખરેખર રસ હોય, કોઈ પણ વિષયની અંદર જો તમને ખરેખર રસ હોય તો તમે તેને કદી ભૂલીશો નહીં. ટ્રાય ટુ ડેવલપ ડીપ ઇન્ટરેસ્ટ ઇન ધ સબ્જેક્ટ્સ ઓર સિચ્યુએશન્સ. કોશિશ કરો યાદ રાખવા માંગતા હો તો વિષયો અને પરિસ્થિતિઓમાં ઊંડો રસ કેળવવાનો. યુ વોન્ટ ટુ રિમેમ્બર એટલે કે જો તમે યાદ રાખવા માંગતા હોય તો એવા વિષયો અથવા તો પરિસ્થિતિઓમાં ઊંડો રસ કેળવવાનો પ્રયત્ન કરો. બરાબર, જો તમે તેમાં રસ રાખીને એ વાંચવાનો કે તેની પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરશો તો તમને જરૂરથી તે રસપ્રદ લાગશે. બરાબર, છઠ્ઠું અન્ડરસ્ટેન્ડિંગ. અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજણ, સમજૂતી. ઇફ યુ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ અ સબ્જેક્ટ ઓર સિચ્યુએશન, યુ કેન નોટ બી એક્સપેક્ટેડ ટુ રિમેમ્બર ઇટ. યુ મસ્ટ નો ધ લોજિકલ રિલેશન્સ બિટવીન ઓલ ધી ગીવન ફેક્ટ્સ. જુઓ શું કહે છે આ છઠ્ઠામાં, ઇફ યુ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ અ સબ્જેક્ટ ઓર સિચ્યુએશન, જો તમને કોઈ પરિસ્થિતિ કે વિષય સમજાય નહીં તો યુ કેન નોટ બી એક્સપેક્ટેડ ટુ રિમેમ્બર ઇટ, તો તમે તે યાદ રાખી શકો તેવી અપેક્ષા રખાય નહીં. એટલે કે જો તમને વિષય સમજમાં આવતી હોય તો જ તમને તે યાદ રહેશે, નહીં તો નહીં રહે.
यू मस्ट नो ध लॉजिकल रिलेशन बिट्वीन ऑल दी गिवन फेक्ट्स. आपेली तमाम माहिती तमाम हकीकतों वच्चे लॉजिकल एटले के तार्किक तार्किक रिलेशन एटले के तार्किक संबंधों जाणवा जरूरी छे. बराबर, तो आपणे तेने समझी शकीए. सातमो अने छेल्लू सिलेक्शन एटले के पसंदगी. नो वन केन रिमेम्बर एवरीथिंग सो सिलेक्ट थिंग्स विच आर इम्पोर्टंट फॉर यू टू रिमेम्बर. मेनी पीपल ट्राई टू रिमेम्बर टेलिफोन नंबर्स बट इट इज वाइजर टू सेव द मेंटल एनर्जी फॉर मोर इम्पोर्टंट वर्क. जुओ, सिलेक्शन एटले के पसंदगी. नो वन केन रिमेम्बर एवरीथिंग सो सिलेक्ट थिंग्स विच आर इम्पोर्टंट फॉर यू टू रिमेम्बर. कोई व्यक्ति बधुं याद राखी शकतो नथी. तमारा माटे याद राखवा जेवी महत्वनी वस्तुओनी पसंदगी करो. मेनी पीपल ट्राई टू रिमेम्बर टेलिफोन नंबर्स. घणा लोको टेलिफोन नंबर याद राखवा प्रयत्न करे छे. बट इट इज वाइजर टू सेव द मेंटल एनर्जी फॉर मोर इम्पोर्टंट वर्क. पण तमारी मानसिक शक्ति वधु महत्वना काम माटे बचावी ते वधु दहापण भर्युं छे. केवुं छे? दहापण भर्युं છે. વિદ્યાર્થી મિત્રો, વિચારવું, હું વિચારું છું માટે મારું અસ્તિત્વ છે. બરાબર, વિચારવાથી જ આપણું અસ્તિત્વ વધી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની અંદર શું જોયું? તે કે આપણે મનની શક્તિને કઈ રીતે વધારવી તે જોયું. આપણે યાદ શક્તિ કઈ રીતે વધારવી તેના સાત રીતો પણ જોઈ. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ.